માનેસરા પોલીસ કોલોની પાછળ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં રહેતા પોલીસ કર્મચારી નાઇટ ડ્યુટી પર નોકરી હતા ત્યારે તેમના મકાનને અજાણ્યાએ નિશાન બનાવ્યું હતું. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર પિરાજી વાનખેડે સચિન જીઆઈડીસીમાં ફરજ બજાવે છે. તેઓ પાંડેસરામાં ભીડભંજન મંદિરની બાજુમાં પોલીસ કોલોની પાછળ કર્મયોગી સોસાયટી 2 માં રહે છે. મંગળવાર બુધવારની રાત્રે તેઓની નાઇટ ડ્યુટી હતી. તેમની પત્ની અને બાળકો નીચેના માળના દરવાજાને તાળું મારીને બીજા માળે સુવા ગયા હતા. રાત્રે આશરે 3-1 વાગ્યાના સુમારે વરસાદ શરૂ થયો ત્યારે તસ્કરોએ તેમના નીચેના માળના દરવાજાને મારેલા બે તાળાના નકુચા સાથે તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં તિજોરીનું લોક તોડીને તેમાંથી સોનાની બુટ્ટી અને 2 અંગૂઠી, 25,000 ની 6 સાડી અને રોકડા 27,000 રૂપિયા મળી કુલ 86,000 ની ચોરી કરી ગયા હતા. સવારે સુરેન્દ્ર પિરાજીની પત્ની અંજુબેન પહેલા માળેથી નીચે આવ્યા ત્યારે તેમને ચોરી વિશે ખબર પડી હતી. અંજુબેને સુરેન્દ્ર પિરાજીને આ બાબતે માહિતી આપીને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જ્યાં ચોરી થઈ ત્યાંથી 1/2 કિલોમીટરના અંતરે પત્રકાર સર્કલ પાસે પોલીસનો પોઈન્ટ છે. ત્યાં કેટલાક કર્મચારીઓ નિયમિત હોય છે, ઉપરાંત જ્યાં બનાવ બન્યો ત્યાં જ પોલીસ કોલોની પણ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.